દભોઈ મંદિરની જગ્યા ઉપર બનેલ હસન પાર્ક દૂર કરી પુનઃ મંદિર બની આપવાની માંગ સાથે દભાવતી સંઘર્ષ સમિતિ દ્વારા વકીલ નિરંજન જૈનની આગેવાનીમાં આવેદનપત્ર સુપ્રિત કરી હિન્દુ સનાતનની દુધાધારી મહાદેવ મંદિરની જગ્યા ઉપર પુનમરે અને હુસન પાર્કના મકાનો જે ગેરકાયદેસર બન્યા હોય તેને યુદ્ધના દોરેને દૂર કરવાની માંગ કરી હતી. છેલ્લા ઘણા સમયથી ડભોઈ નગરના સુરત ફરિયામાં આવેલ દુધાધારી મંદિરની જગ્યા ઉપર બની ગયેલ હસન પાર્ક સોસાયટીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ કેટલાક જાગૃત હિન્દુ યુવકો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આ અંગે રજૂઆત કર્યા બાદ સિટી સર્વેમાં દુધાધારી મંદિરના નામે જગ્યા આવેલ છે, પરંતુ મંદિરના પૂજારી દ્વારા ગેરરીતિ કરી મંદિરની જગ્યાને ખોટી રીતે વેચી અને તે જગ્યા ઉપર આજે હસન પાર્ક સોસાયટી બની ગઈ છે. તેવામાં આ સોસાયટી દૂર કરી મંદિરની જગ્યા પૂર્ણ મળે તે માટે યુવકો લડત લડી રહ્યા છે, ત્યારે નાયબ કલેક્ટર કચેરીમાં કેસ ચાલી જતા જિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટર દ્વારા વિવાદિત જમીન મંદિરના નામે રાખવા હુકમ કરેલ હતો, ત્યારે હવે હિન્દુ ધર્મના આગેવાનો અને દર્ભાવતી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વકીલ નીરજ જૈનની આગેવાનીમાં ડભોઈ નાયબ મામલતદાર કચેરી અને નાયબ કલેક્ટર કચેરી તેમજ ડભોઈ નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને આગામી શિવરાત્રિ પૂર્વે દુધાધારી મંદિરની જગ્યા પુનઃ મંદિર માટે મળે તેવી માંગ કરી હતી. આ પ્રસંગે નગર આગેવાન મિતેશ પંચાલ, આશીષ રાવલ, DCM અરવિંદ તડવી સહિત યુવકો મોટી સંખ્યામાં હાજર રહી આવેદનપત્ર આપ્યું હતું. વિજય બારોટ, JDSTV ડભોઈ. વડોદરા જિલ્લાનું દર્ભાવતી નગર, આ દર્ભાવતી નગર જે ડભોઈના નામે જાણે અત્યારે જાણીએ છે, આ નગરમાં દુધાધારી મહાદેવ મંદિર જે સૈકો પુરાણું છે, આ મંદિરની જગ્યા જે દાનમાં મળેલી એ જગ્યાને એના જે કંઈ પૂજારી હતા, જે આના ટ્રસ્ટી હતા એકમેવ શર્માજી, એમણે કોઈપણ જાતની ચેરિટી કમિશનર અથવા ધર્માદા આપનારની પરવાનગી લીધા વગર, કલેક્ટરશ્રીની પરવાનગી વગર બારોબાર વેચી દીધી. એ વેચીને એ જતા રહ્યા, પરંતુ કોઈપણ જાતની પરવાનગી લીધેલી ન હોય ધર્માદારી જગ્યાની વેચાણ કરવાની અને ચેરિટી કમિશનરશ્રીની, અને એને કારણે જે નામફેર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ ડેપ્યુટી કલેક્ટરમાં ડભોઈના જાગૃત નાગરિક એવા આશીષભાઈ, અરવિંદભાઈ, મિતેશભાઈ અને અન્ય યુવાનોએ, જે આ DCM આ બધાએ જેણે એને ચેલેન્જ કર્યો, એમાં જીતી ગયા એ લોકો. એના પછી કલેક્ટર સાહેબમાં ગયા અને ગોર સાહેબે પણ ગયા મહિને એનો ઓર્ડર આપ્યો, જેમાં દર્ભાવતી નગરના યુવાનોનો વિજય થયો. આ જગ્યા પર, મંદિરની જગ્યા પર એક હસન પાર્ક બનાવી દેવામાં આવ્યું અને એ પણ બોડી બામણીનું ખેતર હોય એ પ્રમાણે, કોઈ પણ જાતના પરવાનગી વગર, નગરપાલિકાની બાંધકામની પરવાનગી નહીં, કંઈ જ નહીં, અંધેરી નગરી મેં ગંડુ રાજા એ પ્રકારે બાંધી દેવામાં આવ્યું છે. એની સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે આજરોજ ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને, પરંતુ બંને ઇલેક્શનની ડ્યુટીમાં હોય ડેપ્યુટી મામલતદારને આવેદનપત્ર